हवामान विभाग की आगाही अनुसार गत शनिवार सांज थी अमदावाद शहर में धोधमार वरसाद शुरू थयो छे। भारे वरसादना बीजा राउंड में शहरना पूर्व विस्तार में सौथी वधु वरसाद वरस्यो हतो, जेमां सौथी वधु 7.5 इंच जेटलो वरसाद रखियाल सीटीएम अने गोमतीपुर सहितना विस्तार में पड्यो हतो। अविरत वरसाद वरसता रखियाल में आवेल अजीत मिल 4 रस्ता विस्तारना मुख्य मार्ग पाणी पाणी थया छे। आ लोको ब्रिज बनावे छे, अजीत मिल 4 रस्ता छे, सोनीनी चाली पासे छे, पछी आपणे आ गरीबनगर 4 रस्ता 8 નંબરનો આ સફલ છે, 7 નંબરનું આ વર્ષો થઈ ગયા પાણી અહીંયા ભરાવે છે। આ લોકો બ્રિજ બનાવવા પાણી પાણીનો નિકાલ નથી કરતા, જ્યારે જો ત્યારે વરસાદ આવે ત્યારે પાણી ભરાઈ જાય છે। તમે આ ગરીબનગર 4 રસ્તા બી જોઈ લો, અજીત મિલ 4 રસ્તા બી જોઈ લો, ને ગરીબ અજીત મિલથી લગાવીને ગરીબનગર 4 રસ્તા સુધી સલંગ પાણી ભરેલું છે। લોકોની દુકાનમાં બી પાણીઓ ઘૂસી જાય છે ને ચાલે ઠેર અડધું અહીંયા સુધી પાણી ભરાવે છે। આ લોકો શું કરે છે, મ્યુનિસિપાલિટી કંઈ સમજ જ નથી પડતી, બસ વોટ લેવા માટે આવી જાય છે। આ વિકાસ વિકાસ આ આને વિકાસ કહેવાય? વર્ષો થઈ ગયા અને તમે પાણી નિકાલ નથી કરતા, લોકો તમને વોટ આપે છે એના માટે વોટ આવે, કેટલી પબ્લિક હેરાન થાય છે, રિક્ષાઓ આ ફોર વ્હીલો કેટલી આ બાઇકોને કેટલી બંધ પડી છે, લોકો પરેશાન થઈ જાય છે। જોકે ભારે વરસાદને કારણે રખિયાલ વિસ્તારના લોકો સહિત અનેક વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। છેલ્લા 40 વર્ષથી વરસાદી પાણી ભરાવવાની આ સમસ્યા જેસે તેની સ્થિતિમાં જ છે। સ્થાનિકોએ પણ આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં આજ દિન સુધી સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવતા પાલિકા પ્રત્યે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં એક સામાન્ય વરસાદને અમદાવાદમાં અનેક વિસ્તારોમાં જે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાતી હોય, અમદાવાદના પૂર્વ વિસ્તાર અજીત મિલ 4 રસ્તા છે કે જ્યાં ગઈકાલ રાત્રે જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો, વરસાદ વરસ્યા બાદ જે પાણી ભરાવાની સમસ્યા છે તે હજી બી જોવા મળી રહી છે। છેલ્લા ઘણા વર્ષોથી આ જ પ્રકારની સમસ્યા એક સામાન્ય વરસાદમાં આ વિસ્તારની અંદર ભરાતા હોય છે, પાણી છે તે ભરાઈ જાય છે, સ્થાનિક લોકો છે તે હેરાન પરેશાન થતા હોય છે, પરંતુ તેનો કોઈ યોગ્ય નિકાલ થાય તેવું કોર્પોરેશન દ્વારા કે તંત્ર દ્વારા કોઈ કામ કરવામાં નથી આવતું, અને તેના જ કારણે અહીંયા આજુબાજુ રહેતા જે સ્થાનિકો છે, જે દુકાનદારો છે, તે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે। અનેકવાર કોર્પોરેશનને રજૂઆતો કરવામાં આવી છે કે અહીંયાથી આ પાણીનો નિકાલ થાય, તે પ્રકારે યોગ્ય કોઈ કામગીરી કરવામાં આવે, છતાં બી કોર્પોરેશન દ્વારા ક્યાંક આ ખાડા કાન કરવામાં આવતા હોય, કાં પછી કોર્પોરેશનના જે સત્તાધીશો છે તે લોકોને આ પાણીનો નિકાલ થાય તેમાં કોઈ કામ કરવાની કોઈ ઈચ્છા ના હોય, તેવું જ હાલ તો દેખાઈ રહ્યું છે। કારણ કે 40 વર્ષથી અહીંયા જે સ્થાનિક છે તે લોકોનું કહેવું છે કે 40 વર્ષથી આ જ પરિસ્થિતિ આ વિસ્તારની અંદર જોવા મળે છે, તેવી કોઈ કામગીરી કરવાનું નથી આવતી, જેથી કોઈ મતલબ નથી, માત્ર આ વિકાસ કાગળ ઉપર દેખાતો હોય તેવું જ લાગી રહ્યું છે। તો બીજી તરફ સતત વરસાદને કારણે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ પાર્ક સોસાયટીના મકાનો પણ પાણીરૂપ થયા હતા। લોકોના મકાનમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા ઘર વખરીને મોટું નુકસાન પહોંચ્યું છે। ગત રાતે 12 વાગ્યાથી આ જ પરિસ્થિતિ હોવાથી સ્થાનિકોએ પાલિકા તંત્રને જાણ કરી હતી। જોકે આટલા વરસાદમાં પહેલીવાર વરસાદી પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। ત્યારે હાલ તો અહીંના સ્થાનિકો દ્વારા સ્વખર્ચે ડી વોટરિંગ પંપ મૂકી ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। મને સવારના પહોરમાં સ્થાનિકોનો ફોન આવ્યો સ્વામિનારાયણ સોસાયટીમાંથી કે અહીં અમારા વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં 5 કલાક વીતી ગયા પછી પણ પાણી ઘરની અંદર 2 ફૂટ પાણી ભરાઈ ગયા છે, એટલે હું અહીં સ્થળ ઉપર આવ્યો, અહીં અધિકારીઓને પણ ફોન કર્યા, સ્થાનિકોએ કોર્પોરેટરને ફોન કર્યો, ધારાસભ્યને ફોન કર્યો, કોઈ જોવા આવ્યું નહોતું, અધિકારીઓને ફોન કર્યો કે તમે ફાઇટર સિસ્ટમ કે કોઈ પણ સિસ્ટમથી અહીંનું પાણી બહાર કાઢો, પણ અધિકારીઓ અને વ્યવસ્થા તંત્ર એવું કહે છે કે અમે મોકલીએ છીએ, અમે 2 કલાક સોસાયટીના રહીશોએ રાહ જોઈ, પછી પ્રાઇવેટ સોસાયટીઓ દ્વારા પ્રાઇવેટ ફાઇટરો લઈને અત્યારે પાણી ઉલેચીએ છે, એડિશનલ ઇજનેર પણ અહીંયા વિઝિટ કરી ગયા, થઈ જશે, 8 કલાક વીતી ગયા છતાં પણ એના ઘરના પાણી નીચે ઉતર્યા નથી, લોકો ગઈકાલના સવારે કોઈ નહાયું નથી, કોઈ ટોયલેટ નથી ગયું, બાળકો છે, બીમાર માણસો પણ અંદર રહે છે, એમની હાલાકી ખૂબ જ ખરાબ છે। આ જે પ્રી મોન્સૂનની વ્યવસ્થા જે કહે છે એ એકદમ ખાલી કહેવા પૂરતી જ છે, કાગળ પૂરતી જ છે, પબ્લિકના પૈસાનો એકદમ વેડફાઈ રહ્યા છે। આ કોર્પોરેશનને હું જાણ કરવા માગું, તમે જો 3-4 ઇંચ વરસાદમાં પણ જો આટલું પાણી ભરાઈ જતું હોય તો જો મોટો વરસાદ પડશે, વધારે વરસાદ, તો આ લોકોની પરિસ્થિતિ શું થશે, તો એડવાન્સમાં આના પગલાં અને ભાગ લે અને પ્રી મોન્સૂનની જે રિયલ પબ્લિક રિલેટેડ વ્યવસ્થા કરવાની છે એ કરે, નહીં કે આગામી સમયમાં આ લોકોને પરિણામ જોવા મળશે।
અમદાવાદ શહેરમાં ગત શનિવારે સાંજથી શરૂ થયેલો વરસાદ બંધ થયા બાદ મોડી રાત્રે ફરી શરૂ થયો હતો। મોડી રાત્રે 10 વાગ્યા બાદ શહેરમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। શહેરના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે। શહેરની વિવિધ સોસાયટીઓ અને વાંસમાંથી વરસાદી પાણીનો કોઈ નિકાલ થયો નથી। તેવામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સીટીએમ 4 રસ્તા પાસે આવેલી સામીનારાયણ સોસાયટી કે ગઈકાલે જે પ્રમાણે વરસાદ જે વરસ્યો હતો તેને જ લઈને સોસાયટીની અંદર લોકોના ઘર સુધી પાણી છે તે ભરી ગયા છે। દ્રશ્યોમાં બી આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે જે અત્યારે જે સોસાયટીની અંદર લોકોના ઘરોની અંદર જે પાણી છે તે ભરાયેલા છે। રાતથી જ જે અહીંના જે રહીશો છે એ લોકોએ રોડ ઉપર આવી જવું પડ્યું છે। કોઈને જે અહીંયા ગાડી સુવા માટેની બી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। અહીંના સ્થાનિક આપણી સાથે છે, તેમની જોડે વાત કરીશું। શું નામ આપ? મારું નામ ભાવેશભાઈ જોશી છે, હું સ્વામિનારાયણ કોલોનીમાં રહું છું। અત્યારે અમારે ત્યાં બધાના શૌચાલય બંધ થઈ ગયા છે, બધાને લેટરિન જવા બહાર જવું પડે છે, કોઈ નાવાની વ્યવસ્થા નથી કારણ કે પાણી ક્યાંય જતું નથી। કાલ રાતનું પૂરેપૂરું પાણી ભરાઈ ગયું છે, છ છ ચાર ચાર ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ ભરાઈ ગયું છે। એટલે બધા એટલા બધા હેરાન થાય છે માણસો, જેના જેના ઘરમાં બહુ બીમાર લોકો હોય છે તો બીમાર લોકો પણ હેરાન થતા હોય છે। એને દવા લેવા માટે માણસોને રસોડું ચાલુ નથી કરી હતું, જમવાનું નાસ્તો બધું બહાર લેવા જવો પડે છે અને હજી સુધી કોઈ અહીંથી પાણી જવાની કોઈ વ્યવસ્થા કરી નથી આ લોકોએ। છેલ્લા અમે બપોર કાલ રાતના અમે વાત કરીએ છીએ કે પાણી કાઢવાની વ્યવસ્થા કરો, પાણી પાણી કાઢવાની કોઈ વ્યવસ્થા કરી નથી આ લોકોએ। એટલે તંત્ર તદ્દન કે આ આ ક્ષેત્રે અત્યારે તદ્દન તંત્ર ફેલ ગયું છે, ખાડે ગયું છે, કોઈ જાતની વ્યવસ્થા છે નહીં। એટલે ચોક્કસથી કહેવાય કે તંત્ર દ્વારા કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી। અત્યારે દ્રશ્યોમાં બી આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે લોકો જે અત્યારે નાના બાળકો છે તે પણ પાણીમાં, જે નાના બાળકોના ઘૂંટણસમાં પાણી છે તે પાણીની અંદર ઊભા રહીને અત્યારે હાલ જે ઘરની બહાર છે તે આવી જવું પડ્યું છે। કારણ કે ઘરની અંદર બેસાય તેવી પરિસ્થિતિ નથી, લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે। લોકો ગઈકાલ રાતથી જ આ જ પરિસ્થિતિની અંદર આ પાણીની અંદર રહે છે, છતાં બી તંત્ર દ્વારા હજી સુધી અહીંયા આગળ જોવા બી કોઈ આવ્યું નથી। સવારથી કોર્પોરેશનમાં તેમના અધિકારીઓને સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પાણી કાઢવા માટે ફાઇટર મોકલવામાં આવે તે બી રજૂઆત કરવામાં આવી, છતાં બી કોઈ ફાઇટર મોકલવામાં નથી આવ્યું। આખરે જે સોસાયટીના રહીશો છે તેમના દ્વારા પ્રાઇવેટ ફાઇટર બોલાવી અને જે આ પાણીનો અત્યારે નિકાલ છે તે કરવાની શરૂઆત કરવામાં આવી છે। એટલે કે કહી શકાય કે કોર્પોરેશન જે દર વખતે વાતો કરે છે પ્રી મોન્સૂન પ્લાનની જે વાતો કરે છે, એ પ્રી મોન્સૂન પ્લાન ક્યાંક પાણીમાં ગરકાવ થઈ ગયો હોય, કરોડો રૂપિયાનો જે ખર્ચો પ્રી મોન્સૂન પ્લાનની પાછળ બતાવવામાં આવે છે એ કરોડો રૂપિયા પાણીમાં જ ગરકાવ થઈ ગયા હોય તેવું જ હાલ તો દેખાઈ રહ્યું છે। કારણ કે એક સામાન્ય વરસાદમાં અમદાવાદના પૂર્વ વિસ્તાર સમગ્ર પાણી પાણી થઈ ગયું છે, લોકોના સોસાયટી અને ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે અને તેના જ કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કેમેરા પર્સન મૌલિક ગજ્જર સાથે મયુર મેવાડા, કનેક્ટ ગુજરાત, અમદાવાદ। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।